વાગડ વિસ્તાર નો રાપર તાલુકાનો લગભગ વિસ્તાર ઘોડખર અભયારણ્ય વિસ્તારમાં આવે છે પરંતુ વનતંત્ર અને પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની મિલી ભગતથી દરરોજ લાખો ટન ખનીજ ચોરી કરવામાં આવી રહી છે જે મોરબીના ચાઇના ક્લેના કારખાના તથા મહેસાણા અમદાવાદ સુરત પુના મુંબઈ સહિતના વિવિધ વિસ્તારોમાં દરરોજ મોકલવામાં આવે છે વન વિભાગમાં જાણે સુરાતન ચડ્યું હોય એ પ્રમાણે ગઈકાલે રાપર ઉત્તર રેન્જ દ્વારા બેલા બીટના વિસ્તારમાં આવતા સુખના વાંઢ અને હનુમાન વાંઢના કચ્છ ગુડખર વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારમાંથી ખોદી ચોરી કરતા બે ડમ્પર એક જેસીબી એક ટ્રેક્ટર લોડર સહિતના ખનીજનું ખોદકામ કરી ખનીજ ચોરી પકડી પાડી હતી આ અંગે મળતી વિગતો અનુસાર પૂર્વ કચ્છ વન વિભાગના ડીએફઓ ગોવિંદસિંહ સરભૈયાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ રાપર ઉત્તર રેન્જના આરએફઓ કેબી કે બી ભરવાડ તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ડમ્પર નંબર જીજી બાર બી ઝેડ ચાલીસ ચુમાલીસ જીએ ચોત્રીસ ટી બત્રીસ સિત્તેર જેસીબી નંબર વગરનું અને ટ્રેક્ટર લોડર નંબર વગરનું જે તમામ વાહનોની કિંમત અંદાજે પાંત્રીસ લાખનો કબજે કરી બાલાસર પોલીસ મથકે રાખવામાં આવ્યું છે આ સાથે આરોપી ડ્રાઈવરોની અટક કરવામાં આવી છે જેમાં રબારી પર્બત ધારાભાઈ રે હનુમાન વાઢ બેલા વજીર હેતા ન્યાલચંદ ફતેગઢ બ્રહ્મા યાદવ ઉત્તર પ્રદેશ અજય બબેરિયા મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે આ કાર્યવાહી ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી જે અંગેની કાર્યવાહી મોડી રાત સુધી કયા કારણોસર થઈ ન હતી તે તપાસનીય છે રાપર ઉત્તર રેન્જ કચ્છ વન્ય અભયારણ્ય વિસ્તાર છે તથા ખડીર સહિતનો સંપૂર્ણ વનરક્ષિત વિસ્તાર છે આ રેન્જના આર એફ જગ્યા છેલ્લા ત્રણ વર્ષથી ઇનચાર્જના હવાલે છે જેમાં રાપર ઉત્તર રેન્જના આરએફઓ એફઓ પાસે એસીએફનો ચાર્જ હતો ત્યારે ભાગ્યે જ રેન્જ વિસ્તારમાં આવેલા તો હવે આર એફઓની પ્રમોશન સાથે બદલી વડોદરા થઈ જતા ભુજ સાઉથ આર એફ ચાર્જ સોંપવામાં આવ્યો છે રાપર ઉત્તર રેન્જના અભયારણ્ય વિસ્તારમાંથી દરરોજ ત્રણસો ગાડી ખનીજ ચાઇના કલે માટી તથા પથ્થર ચોરી થઈ રહી છે આ ઉપરાંત ખડીરના વન વિસ્તારોમાં આવેલ જમીન વેચી મારી દેવામાં આવી રહી છે જેમાં રિસોર્ટ બની ગયા છે રાપર ઉત્તર રેન્જમાં પાંચ વર્ષ અગાઉ ત્રણસો પચાસ ચિંકારા હરણ પચીસો થી વધુ નીલગાય વીસ હેણોત્રા પંદર ઝરખ પચીસ વરુ ચારસો સિત્તેર ઘુડખર જોવા મળ્યા હતા લગભગ ચિંકારા હરણ અને નીલગાય નો બેફામ શિકાર થઈ ગયો છે તો ઘુડખર ને હાંકી કાઢવામાં આવ્યા છે ઝરગ હેણોત્રા અને વરુને ઝેરી દવા આપી મારી નાખવામાં આવ્યા છે તો રણ વિસ્તારમાં ઘુડખર અને બચી ગયેલા પંદર વીસ ચિંકારા પાછળ પ્રવાર શિયુને દર્શન કરવા માટે ગાડીઓ દોડાવવામાં આવે છે એટલે ઘૂડખર અને ચિંકારા હરણ પાકિસ્તાન અને રાજસ્થાન તરફ સ્થળાંતર કરી ગયા છે ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ પાસેથી અને શિકારી ટોળકી પાસેથી ચોક્કસ વન કર્મચારીઓ હપ્તા ઉઘરાવે છે નીલગાય તથા ચિંકારા હરણનું મટન આડેસર સાંતલપુર રાધનપુર હાઈવે હોટલ પર ખુલ્લ્યામાં વહેંચાઈ રહ્યું છે આ બાબતે જો મુખ્ય પ્રધાન અને વન મંત્રી દ્વારા તપાસ કરવામાં આવે તો રાપર ઉત્તર વન વિભાગમાં અનેક કોભાંડો બહાર આવે તેમ છે વિશ્વ પ્રસિદ્ધ હડપ્પણ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે અને યુનેસ્કોની યાદીમાં આવેલ ખડીર દ્વીપસમૂહ કે જે અભયારણ્ય વિસ્તારમાં આવેલ છે તે સ્થળને કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાત સરકાર વિકસાવવા કટિબદ્ધ છે ત્યારે વન્ય પ્રાણીઓનો નાશ કરવામાં આવે છે તે દુઃખદ છે એક તરફ વન વિભાગ બંનીમાં ચિત્તા વસાવવાની તૈયારીના બણગા ફૂંકી રહી છે ત્યારે અન્ય સ્થળોએથી ચિતલ હરણ લાવવામાં આવી રહ્યા છે તે બંની વિસ્તાર અને રાપર ઉત્તર રેન્જનો ખડીર તથા અન્ય વિસ્તાર નજીક છે હાલ દિવાળીના તહેવાર છે એટલે વાગડ વિસ્તારમાં ખનીજ વિભાગ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વન વિભાગ તંત્ર દ્વારા દિવાળીની ઉઘરાણા કરી રહ્યા છે અને જે ન આપે તેની સામે પગલાં લઈ ગુનો દાખલ કરવામાં આવે છે તે નોંધાવવું જરૂરી છે